नमस्कार। छेल्ला बे वर्षथी शाकभाजी मार्केट में जवाना रस्ता पर के जे बिल्कुल नगरपालिकाना सामे जे रेमनो शोरूम हतो अने तोड़ीने रेसिडेंसीनी परमिशन ऑनलाइन मांगवामां आवेली अने परमिशन पर रेसिडेंसीनी ज मळेली होय। आवा संजोगोना अंदरमां त्यां कोई पार्किंगनी व्यवस्था नहीं होय, कोई जातनी व्यवस्था नहीं, त्यां भरचक ट्राफिक ट्राफिक એટલે કોઈ વિષય કે કે ત્યાંથી એક બાઇક નીકળવાની જગ્યા નથી રહેતી અને એ તો જાહેર જનતા પણ જાણે છે અને તમામ પોલીસ ખાતાના લોકો પણ ત્યાં એટલી મહેનત કરે છે પબ્લિકને નીકળવાને આ કરવા માટે, છતાં પણ આ જગાના ઉપર કોમર્શિયલ શોરૂમ એટલે કે એટલો મોટો શોરૂમ બનાવવામાં આવ્યો છે રેમનનો કે તે આપણે જોઈ શકીએ છીએ કે તેના અંદર બીજી કોઈ વ્યવસ્થા નથી કે આજે આપણે જાણીએ છીએ કે આ જગાના ઉપર આજે આવી ઘટના એટલી બધી ઘટનાઓ બની છે પાંદેરા પાટી સુરત શું કે સુગર ફેક્ટરી આવી હરેક જગાના ઉપર એવી એવી ઘટના બની છે કે જેમાં આજે એના અંદર તમે જોઈ શકો છો કે એની ઓટીએસ બી જરવાતી નથી અને જેને જ્યારે એમ માનો કે રેસિડન્સની પરમિશન આપી હોય અને રેસિડન્સની પરમિશનની એને મંજૂરી મળી હોય તો કોમર્શિયલ કેવી રીતે બન્યું અને કોમર્શિયલ બન્યું હોય તો એને લાઇટનું મીટર કેવી રીતે મળ્યું, એની આકારણી કોણે કરી, આકારણી કરવા ઉપર કોઈ લાઇટની વ્યવસ્થા મળતી નથી, મીટર મળતું નથી, કોઈ પણ બિલ્ડિંગ બને તો આપણે જાણીએ છીએ કે તેને પરમિશન બિલ્ડિંગ બને એટલે તેને ફરજિયાત કમ્પ્લીશન લેવી પડે, એ કમ્પ્લીશન એને જે હવે અલગ રીતે લેટર આપવામાં આવે છે પણ તેના દ્વારા પણ આ રેસિડન્સીની મળી હોય તો રેસિડન્સીની મળી હોય તો કોમર્શિયલ બની ગયું સામે છે અને શરૂ પણ થઈ ગયું છે કોઈ પણ પ્રકારનું પણ મંજૂરી વગર આ ચાલુ થઈ ગયું હોય આવા સંજોગોમાં અમે નગરપાલિકાને કે માજી કાઉન્સિલર તરીકે જાગૃત નાગરિક તરીકે અમે લોકોએ વારંવાર અરજી કરી છે, મૌખિક રજૂઆત કરી, લેખિત આપી છે તો પણ અમને એમ કહેવામાં આવ્યું છે કે એમના પર અમે જવાબ માંગ્યો છે। હવે જે માણસો કોઈ ચોરી કરી હોય એના પર જવાબ માંગે તો મેં ચોરી કરી એમ કોઈ કહેવાનું નથી, તો આવા સંજોગોના અંદર બબ્બે અરજી રિમાઇન્ડર અમે કરી છે, છેલ્લે ના છૂટકે ત્રણ અને હાલમાં ત્રીજી અરજી રિમાઇન્ડર કરી અને છતાં પણ અમને જવાબ અલગ અલગ મળતો આવ્યો છે। એનો જવાબદાર વલસાડ નગરપાલિકાના ચીફ ઇન્જિનિયર અને ચીફ ઓફિસર છે, કારણ કે આવો જવાબ આપવાનો ના હોય, આવી રીતે અમે લોકોએ જો બતાવતા હોઈએ કે આ વસ્તુ આવી ઘટના બની છે તો એમને આ અટકાવવાની ફરજ છે, કેમ નહીં પર પ્રજાના હિતમાં કેમ આ કામ કર્યું નથી, અમારે ના છૂટકે એટલા ખાતર તમામ એકત્રિત બધી વ્યવસ્થા બધી બધા તમામ ડોક્યુમેન્ટો એકત્રિત કર્યા છે અને એકત્રિત કરી અને અમે છેલ્લે હાઈકોર્ટ પ્રજાના હિતમાં જવાના છે અને પ્રજાના હિતમાં ટૂંકા ગાળામાં અમે હાઈકોર્ટ ગઈ અને આના માટે કોઈ પણ રસ્તો લાવીશું કે જેથી પ્રજાનું હિત જળવાઈ રહે। નમસ્કાર। છેલ્લા બે વર્ષથી શાકભાજી માર્કેટમાં જવાના રસ્તા પર કે જે બિલકુલ નગરપાલિકાના સામે જે રેમનનો શોરૂમ હતો અને તોડીને, જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો 70.com આઝાદી સમાચારોની।